વાંદરા જેવો છે, વડના વાંદરા પાડે છે, કહીએ છીએ ને આ તેવું છે. એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં, જુઓ એ રહ્યો ત્યાં, એ રહ્યો તમારો ચાંદો. એ તો શું કહે છે કે મોટા વાંદરા ઉઠીને કહી દીધું ને કે ચાંદો નથી, ચાંદો તો ઉપર આકાશમાં છે, આ તો તેમનું પ્રતિબિંબ છે, શું તમે લેવા દોડ્યા, કહ્યું તું. હા તો જુઓ હવે વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. ચાલો તો જુઓ, ત્રણ. બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. પેલા તમારા નંબર નથી આપવાના, પેલા આપણે શું કરવાનું છે, વાંચી લેવાનું છે. પેલા બધાએ વાક્ય વાંચવાના છે, પછી નંબર આપી દેવાનો, તમારે જાતે નંબર આપવાના. હું કરાવું તેટલું તો કરો જ છો, જાતે કશું કરતા નથી. આપણે પાઠ ચોથામાં વાર્તાના ક્રમ મેં આપી દીધેલા હતા, પછી શું કીધેલું હતું, ક્રમ પ્રમાણે વાક્ય નીચે લખી નાખજો. એકે વિદ્યાર્થીએ લખ્યા હતા નહીં, હું છોડી દો તમારે છોડી દેવાનું, હું લખું તેટલું તમારે લખવાનું, એવું કરવાનું છે. આ ફેલ એવું થશે તો બીજી વાર કશું કરાવીશ નહીં, જાતે જ બધું કરી નાખવાનું, ફક્ત હું સમજાવીશ. સમજી ગયા? ચાલો. ત્રણ. બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું. જગ્ગુના હાથમાંથી ડાળીની પકડ છૂટી ગઈ. વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા. જગ્ગુ, ચિમ્મુ, મોન્ટી, મીકી પૂંછડી પકડીને પાણી સુધી પહોંચ્યા. તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો. ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો. હા, આ મહાબલીનો છે. પેલું પેલેમાં શું કીધું, બાહુબલીનું. તો બાહુબલીનો પરિવાર ન હતો, મહાબલીનો પરિવાર રહેતો હતો. તો જુઓ, ત્રણ નંબર, છ, બે, ચાર, પાંચ ને એક. ફરી જુઓ, ત્રણ, છ, બે, ચાર, પાંચ ને એક. આ ક્રમ તમને આપ્યા છે. ત્યાર પછી ચાલો ગાઈએ ગીતરૂ તડબડ તડબડ તડબડ. રીડિંગ ક્રિકેટની રીતે ચાંદો પકડ્યો વાંચો. પેરાશૂટ બનાવીએ જો જરૂરી વસ્તુ. હાથરૂમાં દોરાની ચાર ટુકડા અને પથ્થર. આવી તમારે શું કરવાની, પ્રવૃત્તિ કરવાની, ક્યારેક તો તમને સમજ પડે કે હા શું છે તે. બરાબર છે? તો ચાલો હવે આપણે શું કરીશું, કેવી રીતે બનાવશું. જો તો આપણે કેવી રીતે બનાવવાનું છે, આ એક પેજ આપણે અત્યારે ફટાફટ ચલાવી લેશું. વિડીયો વધારે લોંગ થઈ ગયો છે. હાથ રૂમાલના ચાર છેડે ખૂણેથી એક સરખી લંબાઈના દોરાના ટુકડા બાંધી દો. દોરાના દોરા ચારે ખુલ્લાના છેડાઓને પથ્થર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધો. દોરીઓ એક સરખી લંબાઈની રાખવી. વડીલને સાથે રાખીએ અગાસી ઉપરથી આ પેરાશૂટને નીચે પડવા દો. અગાસીમાંથી પથ્થરને પેરાશૂટ સાથે અને પેરાશૂટ વગર નીચે પડવા દઈએ તો શું ફેર પડશે? આ પ્રયોગ કરવા જેવો છે. આપણે પથ્થર લગાવીએ, પેરાશૂટને ન લગાવીએ તો શું ફેર પડશે? એક સમય જમ્યા હોઈએ, એક સમય ન જમીએ તો શું ફેર પડે છે? સમજી ગયા? તો તેવી રીતે આ પ્રયોગ કરશો તમને તરત સમજ પડી જશે કે કેટલો ફેર પડે છે અને શું થાય છે તે. બરાબર છે? જેટલા પ્રયોગ કરો એટલા મને કોમેન્ટ બોક્સમાંનો જવાબ આપજો. હવે શું કહે છે, જો પ્રયત્ન કરો. હાથ રૂમાલને બદલે કાગળનો ચોરસ ટુકડો વાપરીએ. પથ્થરના બદલે ટમેટું વાપરી જુઓ. પથ્થરના બદલે સંચો. જો પથ્થરના બદલે શું વાપરવાનો, સંચો વાપરીને જુઓ. કયો સંચો? સીવાનો નહીં, હું તમારી પાસે છે તે કહો. હાથ રૂમાલમાં કણું કાણું હોય તો આ રમકડું કામ આપશે? હાથ રૂમાલમાં કાણું હોય તો આ રમકડું કામ આપશે? ના આપે. શું કામે? તેમાં હવા ભરાઈ જાય છે એટલે કામ આપે કે ન આપે? અહીંયા આપણને બધું બતાવે જ છે અને તમને સમજ પડી જવી જોઈએ. તો જો શું કહે છે, ગીત આપણે શું ગાવું છે, ગીતડું ગાવું, સરસ મજાનું ગીત આપણે ગાઈ લઈએ. મારા ફળિયાને લીમડી પોપટ રમે, મારા ફળિયાને લીમડી પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની ગોળ ગોળ આંખ,
એ નીલી લીલી પાક, એ નીલી લીલી પાક, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે, મારા ફળિયા ને લીમડી ને પોપટ રમે, મારા ફળિયામાં આવે પણ ને લગાય, ઉછળ રાગ બરાબર ન બેસે, આપણે એમ કરે તો મસ્ત બેસી જાય, મારા ફળિયામાં લીમડે પોપટ રમે, મારા ફળિયામાં લીમડે પોપટ રમે, એની ગોળ ગોળ આંખ, એની ગોળ ગોળ આંખ, એની લીલી લીલી પાંખ, એની લીલી લીલી પાંખ, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે, એ તો બોલતો ને ઉડતો સૌને ગમે, મારા ઘરને આંગણે ચકલી રમે, મારા ઘરને આંગણે ચકલી રમે, એની ઝીણી ઝીણી આંખ, એની ઝીણી ઝીણી આંખ, એની નાની નાની પાંખ, એની નાની નાની, એ તો રમતીને ઉડતી સૌને ગમે, એ તો રમતીને ઉડતી સૌને ગમે, મારી નાનકડી બહેન ઘરમાં રમે, મારી નાનકડી બહેન ઘરમાં રમે, એની કાલી કાલી બોલી, એની કાલી કાલી બોલી, એની આંખ ભોળી ભોળી, એની આંખ ભોળી, એ તો રમતીની હસતી સૌને ગમે, એ તો રમતીની હસતી સૌને ગમે. ચાલો અહીંયા સુધી મસ્ત મજાનું આપણે કાવ્ય ગાયું છે, સમજાવવાનું બાકી રહી જશે કારણ કે વિડીયો આપણે બહુ લેન્ધી થઈ ગયો છે, બરાબર છે, અડધો કલાક ઉપર વિડીયો થઈ ગયો છે. તો આપણે શું કરવાનું છે પછી સમજી લેશું, જો અત્યારે સમજવા રહેશું તો રાઈટ અડધી કલાકનો વિડીયો થઈ ગયો છે, એટલા માટે સમજવાનું બાકી રાખીશું. હા, પણ ત્યાર પછીના કેટલા વિડીયા બનશે એ આપણે નજર કરી લઈએ. એક પેજ બાકી છે, બે, બસ ફક્ત પાંચ જ પેજ છે, બરાબર છે, તો બે વિડીયામાં કદાચ આવી જશે. ચાલો ત્યાં સુધી બાય, તમને સમજ પડે તેટલું સમજી લેવાનું છે, બાકીનું આપણે આવતા વિડીયામાં જોઈશું. જય સ્વામિનારાયણ.